नमस्कार दर्शक मित्रों, बीएन न्यूज़ गुजराती में आपनो हार्दिक स्वागत छे। समाचारों नी शुरुआत करीशुं आजना मुख्य समाचार थी। आमोद सामूहिक आरोग्य केंद्र में आमोद तालुकाना देनवा गाम थी डिलीवरी माटे आवेल मनीषाबेन सुरेशभाई माछीनू स्टाफ और डॉक्टर ने लापरवाही कारण कमकमाटी भर्यु मौत निपजू हतु। तेमना पति सुरेशभाई कालिदास माछीनू कहेवुं हतु के डॉक्टर ने बेदरकारी ने लीधे मारी मिसिस मनीषाबेननुं मौत थयुं छे। वधुमां तेमणे जणाव्युं हतुं के 11:30 वाग्याना मारा पत्नी आमोद सामूहिक आरोग्य केन्द्र में एडमिट करी दीधा हता, परंतु हाजर डॉक्टर अशोकभाई एक पण वार मारी पत्नी ने चेकअप करवा के જોવા માટે આવ્યા ન હતા અને તેમણે ખાલી નર્સ કે નર્સને જ ચેકઅપ માટે મોકલી આપ્યા હતા। આથી આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર અશોકભાઈની લાપરવાહીના લીધે 4 વાગ્યાની આસપાસ મારી પત્ની અને મારા બાળકનું ગર્ભાવસ્થામાં જ મોત નિપજ્યું હતું। વધુમાં છેલ્લા ઘણા સમયથી આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડિલિવરી કરવા માટેનો સ્પેશિયલ ગાયનેક ડોક્ટર નથી, જે આરોગ્ય વિભાગની પણ ગંભીર બેદરકારી છે, જેથી આમોદ તાલુકાના લાગતા 53 કરતાં પણ વધારે ગામોને ઇમરજન્સીમાં ડિલિવરીનો કેસ હોય તો આમોદ છોડીને બીજી જગ્યાએ જવું પડે છે અને ઘણીવાર ડોક્ટર અને મશીનરીના અભાવને ડિલિવરીના કેસોમાં કંઈક તો બાળકનો કંઈક તો માતાનું મૃત્યુ થઈ જાય છે। આમોદ તાલુકાનું આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર જ્યાં 24 કલાક મરીઝોને સેવા મળવી જોઈએ તેની જગ્યાએ ડોક્ટર પોતાની ફરજ ભૂલીને પોતાના રૂમ પર જ વધારે ટાઈમ પસાર કરે છે અને હોસ્પિટલને જે ટાઈમ આપવો જોઈએ તે ટાઈમ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો આપતા નથી, જેથી આમોદ આરોગ્ય કેન્દ્રમાં આવતા દર્દીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। રિપોર્ટર ઇકબાલ જાદવ, બીએન ન્યૂઝ ગુજરાતી। અમને છેલ્લે ખેંચરું આવી જે કંઈ કોઈ હજી હાજર નહોતું, આ ડૉક્ટરની બે કાંધા લીધે મારી વાઈફ એક્સપાયર થઈ ગયા છે। તમારી વાઈફ થઈ છે? મારા વાઈફ થઈ છે। કેટલા વાગે લઈને આવ્યા હતા તમે દવાખાના? 12:30 વાગે દવાખાને લઈને આવ્યો છું મેં। 12:30 ત્યાર પછી કોઈ જોવા જ નથી આવ્યું? નર્સ જ ખાલી આવ્યો, તો ડૉક્ટર કોઈ જોવા જ નહીં આવ્યો। ડૉક્ટરને આપણે ડિલિવરી કરનાર અમે જે લાવ્યા એમ એ બોલાવા કે તારા ડૉક્ટર આવ્યા હતા, લગીન ડૉક્ટર આવ્યા નહોતા,